કપરાડા તાલુકાના દીક્ષલ ગામ ખાતે સાબદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો તાલુકાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કપરાડા તાલુકાના દીક્ષલ ગામ ખાતે સાબદી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા બિરસા મુંદા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન ગુલાબભાઈ રાઉતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં તાલુકાની 50 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે ટુર્નામેન્ટ દરમિયાન રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર. સહ્યાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી રમેશ જાદવ, સહ્યાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગામના અને સમાજના એક સપનાને સાકાર કરવા સમસ્ત ગ્રામ અને સમસ્ત આદિવાસી સમાજના યુવાનોનું સપનું સાકાર કરવા માટે સહ્યાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિરસા મુંડા મેદાન બનાવવાનું સપનું સેવ્યું હતું અને એ લગભગ 3 જ મહિનામાં એમને પૂર્ણ પણ કરી બતાવ્યું છે. પણ હજુ સુધી ભૌતિક સ્ટ્રક્ચરનો અભાવ છે અને એના માટે અપીલ છે સમાજને, સરકારને, કે તેઓ આવા જ્યારે યુવાનો પોતાના સપના સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે એમાં સહયોગ આપે અને સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે. જયેન્દ્ર ગાવિત, કપરાડા. આજે જ્યારે આપણે બિરસા મુંડા ક્રિકેટ મેદાન દીક્ષલ ગામ ખાતે જે આજે બિરસા ટ્રોફી તરીકે જે આજનું ગ્રાઉન્ડ રમાઈ રહ્યું છે અને ઘણા ખરા જે પહેલું યોગદાન કહેવાય કે સહ્યાદ્રી ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ, સહમંત્રી, મંત્રી તેમજ ટ્રસ્ટીઓ જેમણે શરૂઆતથી જે વિચાર હતો કે બિરસા મુંડા મેદાન તરીકે જે કપરાડા તાલુકામાં હોવું જોઈએ એ ઘણા વર્ષોથી જે વિચાર હતો અને આજે પ્રેક્ટિકલી વાસ્તવિકતા જે આપણે જોઈ રહ્યા છે કે દીક્ષલ ખાતે બિરસા મુંડા મેદાન તરીકે આપણે સરસ મજાનું અને એક જમીનદાતાએ પણ સારી બિરસા દાદા ઉપર લાગણી અને એક પ્રેક્ટિકલી એમણે પણ વિશ્વાસ મૂકીને જે જમીન આપી અને બધા ટ્રસ્ટીઓ, સહ્યાદ્રી ટ્રસ્ટીના પ્રમુખ, મંત્રી તેમજ આદિવાસી અગ્રણીઓ એમ માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર પણ આ બિરસા મુંડા ક્રિકેટ જો મેદાન છે એની અંદર કંઈ સરકારી કંઈ પણ લાભ મળે અને સારામાં સારું તાલુકાનું એક બિરસા મુંડા ગ્રાઉન્ડ એક લેવલ થાય અને દરેક રમત ગમત અન્ય દોડવીર કે દરેક પ્રેક્ટિસ માટે પણ એક સેન્ટર બને એવી માંગ પણ કરી રહ્યા છે.